રાજ્યભરના બિલ્ડર્સે રાતોરાત વધારેલ જંત્રીને લઈને વિરોધ કર્યો હતો અને મામલતદારને આવેદનપત્ર સોંપીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો નવી જંત્રીને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક કરવામાં આવી હતી જે પૂર્ણ થઈ ગઈ છે જંત્રી વધારા મુદ્દે બિલ્ડર્સના સલાહ સૂચનો મંગાવાયા હતા તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટમાં શું કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી સરકાર પ્રજાના હિતમાં નિર્ણય લેશે તેવું ક્રેડાઈ પ્રમુખે જણાવ્યું હતું આજે બિલ્ડર્સ દ્વારા એક પણ દસ્તાવેજ કરવામાં નથી આવ્યો તો બીજી તરફ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું જંત્રી બાબતે કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી સુરત ક્રેડાઈ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન નવી જંત્રી મુજબ ન કરાય તેવો એક પ્રકારનો અલગ જ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે ત્યારે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા લેખિતમાં માંગણીઓને લઈને બોલાવવામાં આવ્યા હતા જે અંગે પણ ચર્ચા થઈ હતી બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિ અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની બેઠક મળી હતી જેમાં બિલ્ડર્સના પ્રશ્નોને લઈને બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને ગુજરાતી ન ભણાવતી હોય તેવી સ્કૂલનું લિસ્ટ માગ્યું છે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે અને ગુજરાતી ન ભણાવતી હોય તેવી સ્કૂલોનું લિસ્ટ માગ્યું છે સાથે જ હાઈકોર્ટે કહ્યું કે ગુજરાતી અભ્યાસ કરાવવામાં સ્કૂલોને શું તકલીફ છે ગુજરાતી નહીં ભણાવતી શાળાઓને સરકારે નોટિસ પાઠવી છે શાળાઓની માન્યતા રદ કરવા સુધીના સરકાર પગલાં લે છે અરજદાર તરફથી કહેવાયું છે કે અમુક હકારાત્મક કાર્યવાહી થઈ રહી છે મહત્વનું છે કે આ મામલે વધુ સુનાવણી કોર્ટ આગામી સોળ ફેબ્રુઆરીએ કરશે બરોડા ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે સંયુક્ત રજિસ્ટ્રાર આ ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને તપાસ કરશે બરોડા ડેરી મામલે કેતન ઇનામદારનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે જિલ્લા રજિસ્ટ્રાર મંડળે તપાસનો આદેશ આપ્યો તે સારી વાત છે પરંતુ તપાસમાં ક્લીન ચીટ નહીં મળે તેવી આશા છે તપાસમાં જો ક્લીન ચીટ મળી તો હું પુરાવા સાથે હલ્લાબોલ કરીશ ડેરીમાંથી દિનુ મામાનું રાજીનામાથી મારે કોઈ લેવા દેવા નથી મારે ડેરીમાં પારદર્શક વહીવટ જોઈએ છે આ નિવેદન કેતન ઇનામદારનું છે હમણાં આક્ષેપ તો ભ્રષ્ટાચારના મોગલ ભરતીના સાથે સાથે બૌદ્ધ બોગસ મંડળીઓની અંદર થયેલા સભાસદના અનેક આક્ષેપો છે લગભગ મેં બરોડા ડેરીના દાનને લઈને પણ કહ્યું છે કે ભાઈ એની ગુણવત્તા જળવાતી નથી બરોડા ડેરીના દાનનો ભાવ પણ ઊંચો છે બરોડા ડેરીની ડૉક્ટરોની વિઝિટને લઈને કહ્યું છે એવા ઘણા મુદ્દાઓ છે કે જે મેં તપાસ માગી છે અને હું વિશ્વાસ રાખું છું કે તપાસ નિષ્પક્ષ કરશે પારદર્શક કરશે અને સો ટકા એમાં ખોટું કરેલું ફલિત થશે જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયા છે જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવ્યો છે બે હજાર સત્તરના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી જેમાં પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અંકિત ઘેડિયાને નિર્દોષ જાહેર થયા છે આ કેસની વિગત એવી છે કે ચાર નવેમ્બર બે હજાર સત્તરમાં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધુળસિયામાં એક સભા યોજાઈ હતી એ સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલી હતી અને એમાં રાજકીય ભાષણ આ મુદ્દે ફરિયાદ થઈ હતી એને લઈને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઈ વિરાણી તથા રશિદભાઈ ખીરાની દલીલોગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે સોમનાથ મંદિર અંગે કરેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે મૌલાના સાજીદ રસીદીએ માફી માંગી છે સોમનાથ મંદિર અંગે કરેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે મૌલાના સાજીદ રસીદીએ માફી માંગી છે મૌલાનાએ કહ્યું કે હું સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની માફી માંગુ છું મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો મુસ્લિમોએ પણ અનેક મંદિરો માટે જમીન આપી છે મુસ્લિમોએ મંદિરના જીર્ણોદ્ધાર માટે પણ નાણાં આપ્યા છે તો મેં છવાયાધના કરતા હું मेरा मकसद भी बिल्कुल भी ये नहीं था कि मैं सोमनाथ को या आज के हिंदुओं को किसी तरह से आहत करने की कोशिश करूं मेरा मसला भी बिल्कुल भी ये नहीं था मैंने तो बताया कि मैं ए, मैंने रोमिला थापर को पढ़ा तो उससे जो चीज़ें निकल कर आई वो मैंने बताया और ये सच्चाई भी है इसमें कोई दोहराई नहीं है धारासभ्य कुमार कानाणी नो वधु एक लेटर बॉम्ब फूट्यो छे जेमा कुमार कानाणी ए सूरत ट्राफिक डीसीपी ने पत्र लख्यो छे ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો પત્રમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હલ વિસ્તારમાં પ્રવેશે છે તેવી ફરિયાદ કરી હતી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવતી નથી તેનું કારણ જણાવવા કહ્યું હતું સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ લક્ઝરી બસો માટે સવારે સાતથી રાત્રે દસ વાગ્યા સુધી પ્રતિબંધનો કડક અમલ અન્ય ભારે વાહનો માટે સવારે આઠથી બપોરે એક તથા સાંજે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે પરંતુ અ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે તેવો કુમાર કાનાણીએ પત્રમાં આરોપ મૂક્યો છે મહત્વનું છે કે ભારે વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટે સખત કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તેનો જવાબ જણાવવા માટે કુમાર કાનાણીએ સાત દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું વર્ષ બે હજાર તેવીસ ચોવીસનું સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા ચોર્યાસી સો કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ એક હજાર ચોર્યાસી કરોડનો વધારો કરીને અમદાવાદનું બે હજાર બાવીસ ત્રેવીસનું બજેટ રજૂ કર્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે રહેણાંક વિસ્તારમાં ચોરસ મીટર દીઠ રૂપિયા સાતનો વધારો કરવામાં આવ્યો છે જેમાં કોમર્શિયલ વિકલ્પમાં ચોરસ મીટર દીઠ રૂપિયા નવનો વધારો કરવામાં આવ્યો છે તથા પ્રોપર્ટી ટેક્સના રહેણાંકમાં રૂપિયા વીસનો વધારો થયો છે કોમર્શિયલ ટેક્સમાં રૂપિયા ચોત્રીસનો વધારો કરાવ્યો છે મિલકત વેરામાં નવી જંત્રીનો અમલ ત્રણ વર્ષ સુધી નહીં થાય ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી મુજબ મિલકત વેરો લેવાનો રહેશે તે ઉપરાંત એડવાન્સ ટેક્સ ભરનારને તેર ટકારી બી ઠપાશે આ બજેટમાં વાહન વેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે બજેટમાં ઓલિમ્પિક્સ માટે સ્ટેડિયમના નવીનીકરણની પણ જોગવાઈ કરવામાં આવી છે આ માટે પચીસ કરોડની પણ બજેટમાં જોગવાઈ છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં તેમના કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં તેમના ત્રીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું અશોક ગેહલોતે એક મોટી જાહેરાત કરતાં કહ્યું કે રાજ્યમાં ખેડૂતોને બે હજાર યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે રાજ્યના ઉજ્જવલા યોજનાનો લાભ લેનારાઓને એલપીજી સિલિન્ડર રિફિલિંગ પર માત્ર પાંચસો રૂપિયામાં મળશે ઘરેલું ગ્રાહકોને સો યુનિટ વીજળી મફત આપવામાં આવશે જે બાળકોના માતા પિતા કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે તેઓને અઢાર વર્ષના થશે ત્યારે તેમને સરકારી નોકરી આપવામાં આવશે અકસ્માત વીમો પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવ્યો રાજ્યમાં પંદર સ્થળોએ વીસ કરોડના ખર્ચે વ્યસનમુક્તિ કેન્દ્રો બનાવવામાં આવશે ગેહલોતે છ મિનિટ સુધી જૂનું બજેટ વાંચ્યું અને ત્યારબાદ ગૃહમાં હોબાળો મચતા ગૃહની કાર્યવાહી ત્રીસ મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી ભાવનગરના સિંહોર તાલુકાના વરલ ગામમાં ગઈકાલે રાત્રે થયેલા કોમી જૂથ અથડામણમાં એક સગીરાનું મૃત્યુ થયું છે આ સગીરાની યાત્રા બાદ આજે ગામમાં પણ ભારે લાગ્નિ જેવી સ્થિતિ છે સિંહોરના વરલ ગામના સરપંચ લશ્કરભાઈ બારૈયા સાથે સરકારી લીઝની જમીન પરથી સામાન લેવા બાબતે થયેલો ઝઘડો કોમી જૂથ અથડામણમાં પરિવર્તિત થયો હતો અને મામલો બિચકાઈ ગયો જેમાં લઘુ લઘુમતી સમાજના અમુક શખ્સોએ સરપંચ લશ્કરભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો અને હુમલા વખતે જ લશ્કરભાઈની સોળ વર્ષીય દીકરી રાધિકા વચ્ચે આવી જતાં તે મોતને ભેટી હતી ત્યારબાદ ગામમાં ભારેલા આગ્નિ જેવી સ્થિતિ છે જો કે આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દીકરી રાધિકાની સ્મશાન યાત્રા નીકળી હતી વરલના સરપંચની પુત્રીને મોતને ઘાટ ઉતારનાર લઘુસમતી સમાજના સાત લોકોની પોલીસે ધરપકડ કરી છે ચાંગાની ચારુસેટ કોલેજ નજીકથી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે ચાંગાની ચારુસેટ કોલેજ નજીકથી એક ઓફિસમાંથી એસઓજીની ટીમે એક જેટલા ડુપ્લિકેટ શૈક્ષણિક સર્ટિફિકેટ ઝડપી પાડ્યા છે સાથે જ પોલીસે જુદી જુદી સંસ્થાના પંદર સર્ટિફિકેટ પણ કબજે કર્યા છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ મહત્વનું છે કે લોટસ પ્રાઇમ આવેલ એક ઓફિસમાં આ કૌભાંડ ચાલતું હતું મહિલાઓ પોલીસ મથકે અત્યારે ગુનો નોંધાયો છે અને પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો આ સમગ્ર મામલે પોલીસે બેંકની પાસબુક અને પાસપોર્ટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થામાં સુધારો અને બિઝનેસ કરવામાં સરળતાને કારણે યુપી નવા ભારત માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે તેમણે કહ્યું છે કે રાજ્યના વિકાસ માટે ઉદ્યોગ અને સહકાર બંનેની જરૂર છે જેને યુપી પૂરી કરી રહ્યું છે ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરે પણ પોતાના ભાષણમાં કહ્યું છે કે યુપીમાં વિકાસની ગતિની સંભાવનાઓ રહેલી છે કૃષિ ક્ષેત્રે રાજ્યને પોતાની જાતને સાબિત કર્યું છે અહીંથી લગભગ ચોવીસ કરોડની વસ્તી રાજ્યની તાકાત છે ભારતને ટ્રિલિયનની અર્થવ્યવસ્થામાં બનાવવા માટે યુપીનો સૌથી મોટો ફાળો રહેલો છે આ ઉપરાંત આ સમિટમાં પચીસ લાખ કરોડ રૂપિયાના હસ્તાક્ષરોના રોકાણકારો થાય તેવી પણ સંભાવનાઓ રહી છે જેના કારણે અનેક રોજગારીની તકો ઊભી થશે પીએમ નરેન્દ્ર મોદીએ આજે બે ભારત વંદે ટ્રેનને મુંબઈમાં લીલી ઝંડી બતાવી મુંબઈથી સાયનગર શિરડી જતી આ ટ્રેન સાંઈ ભક્તો માટે વરદાન સાબિત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ સોલાપુર અને મુંબઈ શિરડી વંદે ભારત ટ્રેન લીલી ઝંડી બતાવી હતી મુંબઈથી ચાલતી વંદે ભારત ટ્રેન સીધી જશે થી ચાલતી વંદે એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા વધીને ત્રણ ગણી થઈ ગઈ છે જેનાથી દેશમાં કુલ ટ્રેનોની સંખ્યા દસ થઈ છે પીએમ નરેન્દ્ર મોદીએ અન્ય વિકાસ કાર્યોનું પણ ઉદઘાટન કર્યું આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ વગેરે હાજર રહ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સદીના ભારતે તેની જાહેર પરિવહન વ્યવસ્થાને ઝડપથી સુધારવી પડશે જેટલી ઝડપથી આપણે આ જાહેર વ્યવસ્થા સુધારશું તેટલું જ લોકોનું જીવન સરળ બનશે તેમને જીવનની ગુણવત્તા વધુ સારી રીતે થશે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રેલવેનો હિસ્સો બે પાંચ લાખ કરોડનો છે મને ખાતરી છે કે ડબલ એન્જિનની સરકારના બેવડા પ્રયાસોથી મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે

ભારતમાં જરૂરિયાત મુજબ લિથિયમ ઉપલબ્ધ નથી એટલા માટે વિદેશથી લિથિયમની આયાત કરવી પડે છે જોકે હવે રાહતના સમાચાર એ છે કે લિથિયમનો મોટો ભંડાર હવે ભારતમાં જ મળી આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં ખાણ મંત્રાલયને રિયાસી જિલ્લાના સલાલ હેવાના વિસ્તારમાં લગભગ પાંચ પોઈન્ટ નવ મિલિયન ટન લિથિયમનો ભંડાર મળ્યો છે 62મી સેન્ટ્રલ જીઓજી લકરલ પ્રોગ્રામિક બોર્ડની બેઠક દરમિયાન પંદર અન્ય સંસાધન ભૂસ્તરશાસ્ત્રીય અહેવાલનો પાંત્રીસ ભૂસ્તરશાસ્ત્રીય મેમોરેન્ડમ ના સાથેના અહેવાલ સંબંધિત રાજ્ય સરકારોને સુપરત કરવામાં આવ્યો હતો મળેલ આ એકાવન ખનીજ બ્લોક્સમાંથી પાંચ બ્લોક સોનાથી સંબંધિત છે અને અન્ય બ્લોક્સ પોટાસ મોલિબડેનમ બેઝ મેટલ્સ વગેરે જેવી કોમોડિટીની સંબંધિત છે જે જમ્મુ અને કાશ્મીર આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત ઝારખંડ કર્ણાટક અગિયાર રાજ્યોમાં સ્થિત છે આ સાથે જ મધ્યપ્રદેશ ઓડિશા રાજસ્થાન તામિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલ છે થોડા દિવસ પહેલા જે લિથિયમ માટે ભારત સરકાર પરેશાન થઈ રહી હતી આજે તેનો ઉકેલ મળી ગયો છે આઈએમએફ ની ટીમ પાકિસ્તાનમાં લોન એપ્રુવલ કર્યા વગર જ પરત ફરી છે જેના કારણે પાકિસ્તાનનું સત્તાવન હજાર કરોડનું બેલ આઉટ પેકેજ અટક્યું છે પાકિસ્તાનની મુશ્કેલીઓ હજુ પણ વધારો થઈ શકે છે કારણ કે આઈએમ દ્વારા પાકિસ્તાનની લોન એપ્રુવલ નથી કરાઈ આર્થિક સંકટથી પરેશાન પાકિસ્તાન બેલ આઉટ પેકેજને લઈને આઈએમએફ પાસે કોઈ ડીલ ફાઇનલ નથી કરી શક્યું બે લઉટ પેકેજને લઈને બંને વચ્ચે ચાલી રહેલી વાતચીતના દસ દિવસ સુધી અનિર્મિત થઈ છે જેના કારણે પાકિસ્તાનને સત્તાવન હજાર કરોડ રૂપિયાની લોન અધવચ્ચે ફસાઈ ગઈ છે છતાં પાકિસ્તાનના નાણાં મંત્રાલયે હજુ પણ આશા છે કે તેઓ ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચશે નાણા સચિવ અહેમદ યાકુબ શેખે જણાવ્યું હતું કે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે ડીલ પહેલાં તમામ મહત્ત્વના મુદ્દા પર સહમતી બની ગઈ છે જોકે તેમણે સ્પષ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો કે કયા મુદ્દા પર સર્વસંબંધી સંધાઈ છે બીજી તરફ પાકિસ્તાનના મંત્રી ઈશાક ડારે માહિતી આપી હતી કે ડીલ પહેલાં આઈએમએફે તેમને એક મેમોરેન્ડમ સોંપ્યું છે તેને નાણાકીય અને આર્થિક નીતિઓનું મેમોરેન્ડમ કહેવામાં આવે છે પાકિસ્તાનને હજુ પણ વિશ્વાસ છે કે તેમની લોન પાસ થઈ જશે બીજી બાજુ આઈએમએફની ટીમ સ્ટાફ લેવલની સમજૂતી વિના જ પરત ગઈ છે ઇસરો દ્વારા તેનું નવું સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ એસએસએલવી ડી ટુ લોન્ચ કરવામાં આવ્યું ઈસરોએ શ્રી હરિકોટા સતીશ ધવન લોન્ચ સેન્ટરથી તેનું નવું સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ એલવી ડી ટુ લોન્ચ કર્યું છે એલવી ડી ટુ મિશન ત્રણ પેલોટ સાથે લોન્ચ થયું આ સેટેલાઇટને દસ કિલોથી પાંચસો કિલો સુધીના વજનને વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે એસએસએલવી ડૂ ટુ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પંદર મિનિટ માટે ઉડાન ભરશે જ્યાં સેટેલાઇટ્સને ચારસો પચાસ કિમીની પરિપત્ર ભ્રમણકક્ષામાં ગોઠવાશે એસએસએલવી ડી ટુ સાથે વન કરાયેલા પહેલો જ વનનો સમાવેશ થાય છે જે ટેકનોલોજી નિદર્શન નિદર્શનકર્તા છે મહત્ત્વનું છે કે નવ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ એસએસએલવી લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ લોન્ચિંગ નિષ્ફળ રહ્યું હતું વર્ષ બે હજાર બેમાં તેનું લોન્ચિંગ ઠીક હતું પરંતુ રોકેટ અલગ થવામાં સમસ્યાઓ આવી હતી અને તેના કારણે તેનું લોન્ચિંગ જે છે તે સ્થગિત કરાયું હતું વિનાશક ભૂકંપના કારણે તુર્કીમાં વિનાશ વેરાયો છે જેના કારણે એકવીસ હજારથી પણ વધારે જિંદગીઓની દોર તૂટી ગઈ છે અને અત્યારે તુર્કીમાં માઇનસ બે ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે જેના કારણે લોકો લોકોને મોટા પ્રમાણમાં મુશ્કેલીઓ પડી રહી છે તુર્કી અને સીરિયામાં ભૂકંપથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે અત્યાર સુધીમાં એકવીસ હજારથી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે ઘાયલોની સંખ્યા ચોસઠ હજારને પાર પહોંચી છે પંચાણું દેશોથી પણ વધારે દેશો મદદ માટે આગળ આવ્યા છે આ દરમિયાન ભારતની રેસ્ક્યુ ટીમે તુર્કીના અનુરદાગી શહેરમાં એક છ વર્ષની બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું એનડીઆરએફે એક બાળકીને રેસ્ક્યુ કરી છે તો બીજી તરફ અનેક શહેરોમાં તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે લોકો પોતાને ગરમ રાખવા માટે પાર્કમાં રાખેલી બેન્ચ અને કપડાને સળગાવી રહ્યા છે તુર્કી અને સીરિયામાં હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે જેના કારણે બંને દેશોમાં એનડીઆરએફની ટીમ પણ પ્રભાવિત થઈ રહી છે જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ભારે અડચણ ઊભી થઈ રહી છે